વેસુને એસડીએન સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેવાતા એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે સ્કૂલના સ્વિમિંગ ટીચર અને કોન્ટ્રાક્ટર સામે વિદ્યાર્થીના તબીબ પિતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુમુલ ડેરી રોડ રોયલ પાર્કમાં રહેતા ડોક્ટર મહેશ સેટા પ્રાઇવેટ હોસ્પિટલમાં ગાયની છે. તેમનો 13 વર્ષીય પુત્ર સૌમિલ વેસુની એસએજેન મોડર્ન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ગઈ તારીખ 4 નવેમ્બરે સ્વિમિંગના પીરિયડમાં સૌમિલ અને અન્ય 5 વિદ્યાર્થી સ્વિમિંગ કોચ બ્રેવન સેલરની હાજરીમાં સ્વિમિંગ કરતા હતા ત્યારે અચાનક પરપોટા નીકળ્યા હતા. સૌમિલને શ્વાસ લેવામાં તકલીફ થતા તે બહાર નીકળી ગયો હતો. પ્રિન્સિપલે ડોક્ટર મહેશને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ડોક્ટર મહેશે સૌમિલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સ્વિમિંગ પુલના કોન્ટ્રાક્ટર સંજય ભોલાએ વિદ્યાર્થી સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી દેતા નોઝલ માટે ક્લોરિન કેસ માટે પાણી સાથે સૌમિલના મોઢામાં ગયો હતો. ડોક્ટર મહેશે ઉમરા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર સંજય ભોલા અને સ્વિમિંગ કોચ બ્રેવન સેલર સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે જે તે સમયે ઉમરા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં સિવિલના ઇન્ચાર્જ આરએમઓએ અભિપ્રાય આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્વિમિંગ દરમિયાન ક્લોરિન વાળું પાણી પી જાય અથવા ક્લોરિન શરીરમાં જાય તો આંખમાં બળતરા, ઉલટી, શ્વાસમાં તકલીફ થવી, ગળફામાં લોહી પડવું અને જો વધુ પડતી માત્રામાં ક્લોરિન જાય તો હૃદય પણ બંધ પડવાથી મૃત્યુ નિપજવાની શક્યતા પણ રહેલી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.